કાકા આપણે આ જે ખીરું છે એની અંદર શું શું વસ્તુ આપણે હોય છે? ચણા ની દાળ આવે, અડદ ની દાળ આવે. અડદ ની દાળ, બરાબર. અરે આ કેટલા મિનિટ અને રાખવામાં આવે છે? 10 મિનિટ. 10 મિનિટ આપણું આ તૈયાર, જે આગળ મૂકેલું તૈયાર થયેલું છે. એટલે આ જે ડીશ છે પર્ટીક્યુલર એક વ્યક્તિ માટેની છે? એક વ્યક્તિ માટે. બરાબર. પેલું એવું નહીં કે મોટા થાળ ની અંદર બનાવને એમાંથી કટિંગ કરીને આપવાનું? નહીં નહીં, એવું નહીં. મારે અહીંયા ચાલુ છે 70 વર્ષથી. બરાબર, 70 વર્ષથી. 70 વર્ષથી સેવ ખમણી, ખમણ, લાઈવ ઢોકળા, સુરતી લોચો અને આંડવો, આટલી વસ્તુ બનાવું છું. આંડવો બી અહીંયા લાઈવ? હા, લાઈવ આંડવો બનાવી રહ્યા છે. તો હવે અત્યારે આપણે શું બનાવી રહ્યા છે? હવે આંડવો બનાવી, આંડવો બનાવીશું. ખીરું શેનું બનાવેલું છે આપણે? આ ચણા ની દાળ આવે, ચોખા આવે, અડદ ની દાળ આવે. બરાબર. અને પછી અંદર શાકભાજી આવે. ઓકે, શેના સા કયા કયા શાકભાજી આપણે નાખીએ છીએ? ગાજર આવે, દૂધી આવે, વટાણા આવે, મકાઈ આવે, સિંગદાણા આવે. મમ્મીના તો એને બધા લોકોના આંડવા તો મેં ખાધા છે, પણ બજારની અંદર આ ટાઈપના આંડવો નથી ખાધો, તો મને તો ખૂબ જ મજા આવી ગઈ. હેલો ફૂડ ફેમિલી, કેમ છો? નવા એપિસોડની અંદર, ગાંધીનગરની અંદર આપ સૌનું બધાનું સ્વાગત છે. ઘણા બધા એપિસોડ આપણે બનાવ્યા છે, તો એમાંથી આજે લોચા માટે આવવાના છે. લાઈવ લોચો બને છે. મોટાભાઈ, પહેલાં તમારું નામ પરિચય આપી. મારું નામ સચિન ચૌધરી. ઓકે, તો ગાંધીનગરમાં તમે સ્ટડી કરો છો કે શું કરો છો? ના, જોબ મળે. કયા કઈ સર? જોબ મહેસાણા કરું, અહીંયા ફરવા જાય કામ હતી થોડું. એવું છે? અરે વાહ. તો હવે આ જગ્યા ક્યાં આવી છે? એ એક્ઝેક્ટ શું? એક્ઝેક્ટ જગ્યાનું આ સુમન ટાવર છે. સુમન ટાવર સેક્ટર 11 માં. બરાબર. તમે અહીંયાનું શું વધારે પસંદ આવે? મને સેવ ખમણી. સેવ ખમણી? હા. અરે વાહ, સેવ ખમણી. બરાબર. કેટલા ટાઈમ થી તમે ખાવ છો ખાલી? લગભગ આ દર જેટલી વખત આવું એટલી વખત લઈ જવું હોય અહીંયાથી લઈ જવું હતી. આવું અત્યારે પેક કરાવી દીધી. બરાબર. જો અમે આવ્યા ને તરત સીધા ઓળખી ગયા કે આવરોની ભાઈ તમને આજે બહુ પરફેક્ટ જગ્યા ઉપર આવ્યા છો. તો હવે વધારે વાર નહીં કરવી, હવે એમના અંકલ સાથે આપણે વાતચીત કરીશું. ને લોચો અને સેવ ખમણી બહુ ઘણી બધી વસ્તુ બનાવે છે, સ્ટાન્ડર્ડ વસ્તુ. હા, સ્ટાન્ડર્ડ છે કે નહીં એ બધી જ માહિતી આપણે હવે અંદર જઈને જાણીએ. તો આપણે છે ને અંદર આવ્યા છે ને, હવે એમનાથી જ આપણે પૂછીશું કે અહીંયા શું શું વસ્તુ મળશે મને, કેમ કે ગાંધીનગર છે ને દરેક સ્ટુડન્ટોની હબ સિટી છે. બરાબર. એટલે કોઈ બી સ્ટુડન્ટ આવે ને, એટલે નાના ઓછા પૈસાની અંદર કંઈક સારો નાસ્તો કરવાની જરૂર પડે. અને હવે તો લોકો એવું થઈ શીખી ગયા છે કે સારામાં સારો નાસ્તો હવે પૈસાનું મેટર નથી કરતા, ઘણી વખત ટેસ્ટમાં બેસ્ટ હોવું જોઈએ. તો હવે કાકા આપણે, તમારે કેટલા વર્ષથી પહેલાં ચાલુ છે અને શું શું બનાવો છો? મારે અહીંયા ચાલુ છે 70 વર્ષથી. બરાબર. 70 વર્ષથી. 70 વર્ષથી સેવ ખમણી, ખમણ, લાઈવ ઢોકળા, સુરતી લોચો અને આંડવો, આટલી વસ્તુ બનાવું છું. આંડવો બી અહીંયા લાઈવ? હા, લાઈવ આંડવો બનાવી દે છે. ક્યાં વાત છે. એટલે સૌથી વધારે શું ખાવા માટે આવે લોકો? વધારે તો અમારે પ્રખ્યાત સેવ ખમણી જ છે. સેવ ખમણી, સેવ ખમણી. લોચો અત્યારે ધીમે ધીમે ચાલે છે. કારણ કે હજુ તો ગાંધીનગરમાં એવું માર્કેટ નતું કે લોચો ખાય. લોચો ખાય? હા, હવે ધીરે ધીરે ખાવા માંડી. એક્સેપ્ટ કરતું થયું છે. તો આમ પ્રોપર તમે ક્યાંના છો? મારો કડી બાજુ, શિવપુરા. અચ્છા, ઓકે. એટલે પ્રોપર આમ ક્યાં છે? મહેસાણા બાજુ. બરાબર. તો અત્યારે અમારા માટે શું બનાવી આપશો એમ કહો? સેવ ખમણી છે, ખમણ છે, લાઈવ ઢોકળા, સુરતી લોચો, આંડવો, તમારે જે ખાવું હોય તે. પહેલા તો છે ને અમે સુરતથી કદાચ એક વર્ષ જેવું સમથિંગ થઈ ગયું છે, તો સુરતી લોચો ખાવો છે. તો લાઈવ મેકિંગ બતાવશો અમને? હા, તો લાઈવ મેકિંગ બતાવો. લાઈવ મેકિંગ આપણે ખાશું અને આંડવો એક બનાવીશું. હા, વાંધો નહીં. ચલો કાકા, આપણે આ જે ખીરું છે એની અંદર શું શું વસ્તુ આપણે હોય છે? ચણા ની દાળ આવે, અડદ ની દાળ આવે. અડદ ની દાળ, બરાબર. અને લોચો આમ તો કેવા જે આપણે ખમણ નું બેટર જેમ જ હોય છે કે પછી કે એનું અલગ હોય છે? ના ના, એ રીતે જ હોય. એ જ હોય છે, બરાબર. અને આ થોડું પતલું રાખવામાં આવે. આ થોડું પતલું રાખવામાં. આ શેનો મસાલો છે આપણે? આ મરી મસાલો. મરી મસાલો. વાહ. આપણે હવે સ્ટીમમાં જવા તૈયાર થઈ ગયું. આ કેટલા મિનિટ અને રાખવામાં આવે છે? 10 મિનિટ. 10 મિનિટ. આ બનાવવાનું છે તમારે? હા, આપણું આ તૈયાર, જે આગળ મૂકેલું તૈયાર થયેલું છે. તો હવે આપણે શું નાખીશું ઉપર? લસણની ચટણી. લસણની ચટણી આવી ગઈ. આ ચાટ મસાલો છે, લોચાનો પીસલ. ઓકે. અને આ સિંગ તેલ છે. સિંગ તેલ. સિંગ તેલ વગર તો આ લોચો અધૂરો જ છે. વાહ. એટલે આ જે ડીશ છે પર્ટીક્યુલર એક વ્યક્તિ માટેની? એક વ્યક્તિ માટે. બરાબર. પેલું એવું નહીં કે મોટા થાળ ની અંદર બનાવને એમાંથી કટિંગ કરીને આપવાનું? નહીં નહીં, એવું નહીં. અરે, સ્પેશિયલ જ બનાવીએ છીએ આ ડીશ. તો આવો આઈડિયા કેમ આવ્યો તમને કે આ રીતે કરવું છે એમ? આમાં શું એ ધીરે ધીરે જ્યારે સેટ થાય ત્યારે આ રીતે જ કરવું પડે. હા, બરાબર. એના ઉપર ડુંગળી આવી ગઈ. ડુંગળી આવી. અને આપણી ચટણી. ચટણી ફુદીના ની. બરાબર. આપણો આ સુરતી લોચો કમ્પ્લીટ તૈયાર થઈ ગયો. સેવ નાખી દેવી એટલે રેડી. સરસ.
સેવ આવી ગઈ. તો કાકા તમારે આપણા જગ્યા ક્યાં આવેલી છે ફરીથી અમને સમજાવી દો. સુમન ટાવર સેક્ટર 11 મેઘમલાર કોમ્પ્લેક્સની સામે. બરાબર. અને કેટલા વાગે તમે આવી જાઓ છો અહીંયા? આપણે સવારમાં અમે આવીએ છીએ 8 વાગે, પણ ચાલુ થતાં અમારે 9:30 થઈ જાય, અને બપોરે 3 વાગે સુધી ચાલુ હોય. બપોર 3 વાગ્યા સુધી જ ખાલી? બરાબર. એટલે અહીંયા તમારું હાંડવો લોચો ને બધું જ વસ્તુ આપણે અહીંયા મળી જાય? મળી જાય. બરાબર. તો હવે અત્યારે આપણે શું બનાવી રહ્યા છે? હવે હાંડવો બનાવી, હાંડવો બનાવીશું. અજીરું આવી ગયું. ગાજર આવે, દૂધી આવે, વટાણા આવે, મકાઈ આવે, સિંગ દાણા આવે. એના ઉપર પણ તલ. અને આપણે હાંડવાની અને આ બધાની પ્રાઇસ કેવી રીતે હોય છે? લોચાની 40 રૂપિયા છે, હાંડવાની 50 રૂપિયા છે, સેવ ખમણીની 30 રૂપિયા, લાઈવ ઢોકળાના 40 રૂપિયા. બરાબર. જે નોર્મલ જેટલી પ્રાઇસ હોતી હોય છે એટલી જ આપણે રાખીએ છીએ, નોર્મલ જેટલી. તમારી એક વસ્તુ મને સારી લાગી છે કે તમે કોઈ વસ્તુ વપરાશની અંદર કોઈ કચાશ નથી રાખતા. પહેલા શું કામ કરતા હતા અને આ બિઝનેસમાં કેવી રીતે આવ્યા હતા? પહેલા આ નોકરી કરતો હતો, પછી ધીરે ધીરે આમાં આવી ગયો, ઘરનું ચાલુ કર્યું. અચ્છા. એટલે આ ફૂડ બિઝનેસમાં જ હતા પહેલા? ફૂડ બિઝનેસમાં. તો પહેલા જે તમે 17 વર્ષ પહેલા જે શરૂઆત કરી હતી, તો શું શું લઈને આવ્યા હતા એ ટાઈમે? ત્યારે તો સેવ ખમણી ને ખમણ બે જ વસ્તુ લઈને આવ્યા હતા. અને અહીંયા જ ઉભા રહેવાનું કે પછી આપણે પહેલા કઈ અહીંયા જ ઉડાવું છું? સુરતની અંદર લોચો તમે દરરોજ એવા દરરોજ ખાધો છે. સુરતની અંદર જઈએ ને એટલે તો બે વસ્તુ વધારે યાદ આવે, આલુપૂરી અને લોચો. તો આપણે આવ્યો સુરતી લોચો, ગાંધીનગરમાં આપણે ટ્રાય કરીશું. તો જે આપણે સુરતની અંદર લોચો ખાધો છે ને, તમને છે ને એની અંદર આ વાટીદારને વધારે જેવું કેવું ક્રંચી તડક આવતું હોય છે તેવો તમને ફ્લેવર આવશે. અને આમને છે ને એકદમ પોતાનો સ્વાદ બનાવ્યો છે, કંઈક હટકે જ કર્યું છે. અને એમની ચટણીને જે વેરાયટી બનાવી છે ને એકદમ હટકે. તમે દરરોજ ખાવા આવતા લાગો છો? બરાબર. શું વધારે પસંદ આવે તમને એનું? બધું જ. લાઈવ તો બહુ મજા આવે. આ સુરતી લોચાની પ્રાઇસ છે ને 40 રૂપિયા ને? આપણે 40 રૂપિયા છે. અને આપણો હાંડવો પણ તૈયાર થઈ ગયો છે. તો હાંડવાની કેટલા પ્રાઇસ છે આપણે? 50 રૂપિયા. લાવો તો હાંડવો બી. મસ્ત મજાનો હાંડવો પણ આવી ગયો છે. જો આની અંદર તો વેજીટેબલની અંદર જે કહેવાય છે તો આપણે કોબીસ ને ઘણું બધું, આપણે મકાઈને ઘણું બધું નાખ્યું છે. તો આની સાથે લસણની ચટણી અને આપણી અગરી ચટણી સાથે સર્વ કર્યું છે. આપણે ઘરની અંદર જ્યારે ખાટા ઢોકળાને આપણે કેમ ખાતા હોઈએ છીએ, બસ સેમ ટુ સેમ ઘર જેવું જ ફિલિંગ રહે છે. અને એકદમ ખાટું છે, સાથે સાથે છે ને રહી અને ઘણું અંદર વરિયાળીને બધું ખાસું બધું નાખ્યું તમે. તો આવા હાંડવો ટાઈપનો મેં ક્યારેય બજારની અંદર મેં ક્યારેય નહીં ખાધા. મમ્મીના તો જેને બધા લોકોના હાંડવા તો મેં ખાધા છે, પણ બજારની અંદર આ ટાઈપના હાંડવો નથી ખાધો. તો મને તો ખૂબ જ મજા આવી ગઈ. અને સાથે આમની લસણની ચટણી, તો એને સ્પાઇસી લવર હોય તો અહીંયા ખાસ આવું જોઈએ. જો સૌથી વધારે લોકો છે ને અહીંયા સ્ટુડન્ટ લોકો વધારે આવે છે, અને જે લોકો ભણવા માટે અહીંયા રોકાતા હોય છે, પછી કંઈક થોડાક ઓછા પૈસાની અંદર સારો નાસ્તો કરવો હોય, 40-50 રૂપિયાની અંદર આરામથી ફિનિશ થઈ જતું હોય છે. હાંડવાની પ્રાઇસ 50 રૂપિયા છે, લોચો તમારે ખાવો હોય તો એના 40 રૂપિયા છે, અને ખમણીને ખાવું તો 30 રૂપિયામાં પતી જતું હોય છે. તો આવા અવનવા વિડીયો તમને ગાંધીનગરના કેવા લાગે છે કોમેન્ટ કરતા જાઓ, અને ગાંધીનગરના હોય તો જરૂરથી ફટાફટ ફોલો કરતા જાઓ. તો નવા વિડીયો સાથે તમને ફરીથી રૂબરૂ કરાવતા રહીશું આવા અવનવા વિડીયો સાથે. તો ત્યાં સુધી અમને આપણો જય હિન્દ અને રાધે રાધે.